નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો કરંટ અફેર્સ નો લેક્ચર આપણા માટે ખૂબ જ મહત્વનો લેક્ચર તો આપણે લેક્ચર શરૂ કરીએ પહેલા એનો રોડ મેપ મેળવી લેખ ભાઈ આ લેક્ચરમાં આપણે કઈ કઈ ડિટેલ ભણવાની છે તમે જો ટાઇટલ પેજ ઉપરથી તમને ખ્યાલ પડશે કે આ બધા મુદ્દાઓ એવા છે કે જેમાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં બની શકે તો પહેલા દેશની પ્રથમ આઈવીએફ મોબાઈલ યુનિટી અમરેલી ખાતે લોન્ચ કરવામાં આવી રાષ્ટ્રીય મુદ્દો આપણા ગુજરાતમાં બનેલી ઘટના છે એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે જ મેં અહીંયા મોટા હેડિંગ સાથે ટાઈટલ પેજ ઉપર લીધેલી છે ત્યાર પછી જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એને લોન્ચ કરવામાં આવ્યું બિરસા મુંડા હોકી સ્ટેડિયમ લોન્ચ થયું આઈએલઓ એક રિપોર્ટ આવ્યો છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એક રિપોર્ટ ત્યાર પછી ઉત્કર્ષ બે પોઈન્ટ ઝીરો આ શું છે એ પણ ભણીએ ત્યારબાદ ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ તો ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ કોને કહેવાય આ બધાય મુદ્દાઓ વિશે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવવાની છે તો આપણે લેક્ચરને શરૂ કરીએ વધારે સમય નથી લેતા તમને કે ભાઈ બીજા બધા કરંટ અફેર્સના લેક્ચર ક્યાં મળી રહેશે તો કે આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ત્રણ પ્લેલિસ્ટ જોવા મળશે કરંટ કરંટનું પ્લેલિસ્ટ યોજનાઓનું પ્લેલિસ્ટ અને આપણો એક મહત્વનો કાર્યક્રમ જેનું નામ છે મિશન વિજય ભવ એનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે ક્લિયર તો ચાલો આપણે શરૂ કરીએ પહેલાં તમારા માટે એક નાની એવી માહિતી વર્લ્ડ ઇન બોક્સની એક ઓનલાઈન એપ્લિકેશન પણ છે એન્ડ્રોઈડ એપ્લિકેશન જેનું નામ છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ હવે વર્લ્ડ ઇન બોક્સના અમુક શાખાની અંદર જે છેલ્લે તાજેતરમાં શરૂ થયેલી બેચ હોય એમાં તમે એડમિશન લીધું હોય તો આ એપ્લિકેશન ફ્રીમાં મળેલી છે જેમાં તમને વિડિયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે મળશે ગુજરાતની જે શ્રેષ્ઠ ફેકલ્ટીઓ છે એમણે જે તે વિષય નિષ્ણાંતો છે એમણે આ વિડીયો અપલોડ કરેલા છે એમના દ્વારા ભણાવવામાં આવેલું છે જેમ કે તમે જો ગુજરાતનો ઇતિહાસ વર્ડિન બોક્સના મુખ્ય વ્યક્તિ ઋષિ ચલાળિયા સરે છે ત્યાર સર પારસ બોડા ભારતનું ભૂગોળ ભણાવેલું છે હાર્દિક ચૌહાણ સર કાયદો ભણાવેલો છે નિલેશ ગોસ્વામી ગણિત રિઝનિંગ જેને આપણે લોજિક ગુરુ કહીએ છીએ એમણે મેથ્સ રીઝનિંગ ભણાવેલું છે મેં પણ એમાં બે વિષય ભણાવેલા છે કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મારું ગ્રેજ્યુએશન રહેલું છે અને યુપીએસસીમાં મારો ઓપ્શનલ સબ્જેક્ટ રહેલો હિસ્ટ્રી

જીપીએસસી લેવલનો સિલેબસ કવર થઈ જશે વર્ક ત્રણનો તો જ જશે પણ જીપીએસસી લેવલનો સિલેબસ પણ કવર થઈ જશે તો તમારા કોઈ ફ્રેન્ડ પાસે એપ્લિકેશન હોય જે કોચિંગમાં જતો હોય વર્લ્ડન બોક્સની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાંથી આપવામાં આવેલી હોય અને હોય તો તમારે ખર્ચ કરવાની જરૂર નથી અધરવાઇઝ તમે આજે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખાલી ડેમો લેક્ચર જોજો તમને એવું લાગે કે આ ઠીક છે તો તમે ઘરે બેઠા કોઈપણ ગુજરાતના અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા તમે તૈયારી કરી શકો મેં તમને એક સવાલ પૂછેલો કે ભાઈ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી આખો મુદ્દો મેં ભણાવી પણ દીધેલો છે તમને એના સલાહકાર તરીકે મુખ્ય સલાહકાર તરીકે કોની નિયુક્તિ થઈ અને સલાહકાર તરીકે કોની નિયુક્તિ થઈ એ સવાલ મેં તમને આખો મુદ્દો ભણાવી દીધો પણ મેં સવાલ તમને પૂછ્યો તો ભૂપેન્દ્ર પટેલ સાહેબના સલાહકાર તો યાદ રાખજો એસ એસ રાઠોડ સાહેબ ઓપ્શન બીસ કરેક્ટ આન્સર એના સલાહકાર તરીકે નિયુક્તિ થયા સવાલ પૂછાય કે મુખ્ય સલાહકાર તરીકે કોણ તો મુખ્ય સલાહકાર તરીકે છે ડોક્ટર હસમુખ અઢિયા તો અહીંયા હું તમને લખી પણ દઉં મુખ્ય સલાહકાર ત્યાર પછી

અને પાછું મોબાઈલ વેનિટી તો મોબાઈલ એટલે આપણે શું સમજીએ કે આપણે જે ડિવાઇસ સેલફોનનો ઉપયોગ કરીએ આપણે મોબાઈલ કહીએ પણ ખરેખર મોબાઈલનો અર્થ શું થાય ગતિશીલતા તો અહીંયા તમને જો એક વેનિટી વાન દેખાય છે તમને એક પ્રકારનું વાન એક વેહિકલ દેખાય છે એ વેહિકલ છે પ્રાણીઓ માટે આઈવીએફ સુવિધા પૂરી પાડનારું વાન આવી સુવિધા પૂરી પાડનારું મોબાઈલ વેહિકલ તો એનાથી શું થાય તો કે આઈવીએફ એટલે શું તો કે એક પ્રકારનું ફર્ટિલાઇઝેશન કઈ રીતે ફર્ટિલાઇઝેશન તો કે જે તે પ્રાણી છે એની એની જાત જાત સંકર બનાવવા માટે થઈને એક જે ઇન્ડુ પ્રસ્થાપિત કરવામાં આવે એને કહેવાય ફર્ટિલાઇઝેશન તો આ પ્રકારનું ફર્ટિલાઇઝેશન આ પ્રકારના વાનમાં થઈ શકે પ્રાણીઓની વધુ સારી સંકર જાતો બનાવી શકાય એ પ્રકારની મોબાઈલ વેની મોબાઈલ વાન એક પ્રકારે હળતી ફરતી આ પ્રકારની લેબોરેટરી એ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી દેશની પહેલી એવી લેબોરેટરી છે અને ગુજરાતના અમરેલી ખાતે લોન્ચ કરવામાં આવી કોની હાજરીમાં તો કે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા તમે એને અહીંયા જોઈ શકો છો એમણે એને લોન્ચ કરી સાથે મોરારી બાપુ પણ હતા આ એનઆઈનું ટ્વીટ છે તમે અહીંયા જોઈ શકો એને કોના સહયોગથી તો કે ભારત સરકાર અને અમર ડેરીના સહયોગથી અમર ડેરી છે અમૂલ ડેરી નથી તમને સવાલ પૂછાય તેમાં વિધાનની અંદર એવું પૂછી શકે કે ભારત સરકાર અને અમૂલ ડેરીના સહયોગથી આ પ્રકારની આઈવીએફ મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી તો કે નહીં અમૂલ ડેરી નથી આ અમર ડેરી છે અમર ડેરીનું પૂરું નામ છે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેશન મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ જેનું નામ થાય અમર ડેરી સમજો તમે દરેક લોકો અમૂલ અને અમરમાં ફેર છે ભાઈ ઘણો બધો તો આ પ્રકારની દેશની પહેલી વાન અમરેલી ખાતે લોન્ચ થઈ યાદ રહેશે તમને દરેકને ગુડ તો હવે અહીંયા ડેરીની વાત નીકળી જ છે તો આપણે અમૂલના કઈક તથ્યો જાણી લઈએ અમૂલ વિશે પરીક્ષા લક્ષી તથ્યો કેટલી બધી વખત પૂછાયેલો છે ને એક સવાલ સવાલ સીધો સાદો સરળ પૂરું નામ મિલ્ક યુનિયન લિમિટેડ આ એવો ફેક્ટ છે જે આપણી રગે રગમાં વસતો હોય અમૂલ એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ તો આપણે અમૂલ વિશે થોડુંક જાણી લઈએ તમે જાણો જ છો છતાંય તમને કંઈક નવું જાણવા મળશે કે ભાઈ અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ની સ્થાપના ચૌદ ડિસેમ્બર ઓગણીસો ના રોજ કરેલી કોણે ત્રિભુવનદાસ પટેલે ત્રિભુનદાસ પટેલે અમૂલની સ્થાપના કરી ક્યાં આણંદ ખાતે અને અમૂલની માલિકી કોની કહેવાય આખું કોપરેટિવ ફેડરેશન છે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ અમૂલને રન કરી રહી છે સમજો છો અહિયાં સુધી વસ્તુ હવે અમૂલની સફળતા પાછળ રહેલા કેટલાક ગણમાન્ય લોકો તો આપણે ત્રિભુવનદાસ પટેલનું નામ સાંભળ્યું અમૂલની સ્થાપના કરી આપણને એ કહાની પણ ખ્યાલ છે કે ભાઈ ડોક્ટર વર્ગીસ કુરિયન અહીંયા બોલાવા ડોક્ટર વર્ગીસ કુરિયન અમૂલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહ્યા અને ભારતની અંદર શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે આપણે એને ઓળખીએ છીએ ડોક્ટર વર્ગીસ કુરિયનને અને એટલે જ ડોક્ટર વર્ગીસ કુરિયનનો જે જન્મદિવસ છે છવ્વીસ નવેમ્બર આપણે એને નેશનલ મિલ્ક ડે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ તો ડોક્ટર વર્ગીસ કુરિયન તો છે જ ત્રિભુવનદાસ પટેલ તો છે જ પણ બીજા પણ એક વ્યક્તિ કે જેણે ખરેખર ભારતની અંદર ડેરીના ઉદ્યોગનું એક ફ્યુચર એનું એક ભવિષ્ય બદલી નાખ્યું

ધરખમ પરિવર્તનો લાવ્યા તો ત્રિભોનદાસ પટેલને યાદ રાખીએ છીએ ડૉક્ટર વર્ગીસ કુરિયનને પણ યાદ રાખીએ પણ ઘણી વખત પડદા પાછળના હીરોને આપણે ભૂલી જતા હોઈએ છીએ આ વિડીયો લેક્ચર શૂટ થાય તો એની પાછળ ઘણા પડદા પાછળના હીરો હોય કે જેને આપણે નથી ક્યારેય જોતા હોતા કેમેરામાં નથી જોતા હોતા પણ એના માટે કામગીરી કરનાર ટાઈપિંગ કરનારા ડિઝાઇન ડિઝાઇન કરનારા લોકો પછી આ કેમેરાનું સેટઅપ કરનારા આપણા વિસ્મયભાઈ આપણી વચ્ચે છે તો બધા પડદા પાછળના હીરો છે એમ અમૂલની સફળતા પાછળ

કઈ ડેરીના સહયોગથી અમર ડેરી અને ભારત સરકારના સહયોગથી આપણા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાવાડે એને લોન્ચ કરી. ઓટી ડિટેલ ભણ્યા અને પછી આપણે થોડુંક અમૂલ વિશે પણ જાણ્યા હું એવું આશા રાખું કે તમને અમૂલ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે. ત્યાર પછી રાઉરકેલામાં બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન. ઓડિશા ઓડિશાના રાઉરકેલાની અંદર હોકી ભાઈ ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. મેજર ધ્યાનચંદ ખાસ આપણે યાદ રાખવા જોઈએ મેજર ધ્યાનચંદ જેને આપણે કહીએ છીએ હોકીના જાદુગર સ્પોર્ટ્સ એવોર્ડ આપણે એના કરતા હોઈએ છીએ

ભારતમાં યોજાવાનો છે ઓડિશામાં ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ તો થોડા જ દિવસોની અંદર થવાનો છે પુરુષોનો વર્લ્ડ કપ છે કયા સ્ટેડિયમ સ્ટેડિયમની અંદર તો કે કલિંગ સ્ટેડિયમ ભુવનેશ્વર અને બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા

આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ તો મુદ્દો સમજી રહ્યા છો તમે દરેક તો હવે એનો મતલબ કે જયારે આવો કોઈ મુદ્દો આવે છે તો આપણે બિરસા મુંડા વિશે પણ જોઈ લેવું જોઈએ તો શાંતિથી આપણે નાની એવી માહિતી બિરસા મુંડા વિશે જોઈ લઈએ ત્યાંથી કોઈ સવાલ પૂછે તો આપણને આવડવો જોઈએ બરાબર

સુગમા સુગના અને કર્મી મુંડા સુગમા એના પિતા અને કર્મી એમના માતા એ આદિવાસી પરિવાર મુંડા પરિવારમાં એમનો જન્મ થયો ક્યારે અઢારસો ને પંચોતેર માં અને ધરતી અબ્બા તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય પૃથ્વીના પિતા તરીકે અને આદિવાસીઓના ભગવાન થઈ ગયા આજે એને ભગવાન તરીકે પૂજવામાં આવે છે એમણે એક ચળવળનું પણ નેતૃત્વ લીધેલું આ સવાલ યુપીએસસી પ્રિલિમમાં પૂછાઈ ગયેલો છે ઉલગુલાન વિદ્રોહ જેને મુંડા વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે

આપણને આ કવિ માંગે ઈટ રાઈટ સ્ટેશન આપણે કોઈ પણ રેલવે સ્ટેશને કહીએ કોઈ પણ બાર જગ્યાએ જતા આપણે શું પેલા તપાસી ભાઈ સ્વચ્છતા કેવી છે ત્યાં એને ધ્યાન તો રાખ્યું છે ને બધું તો એ અંતર્ગત જે રેલવે સ્ટેશને સ્વચ્છતા હોય ત્યાં પૌષ્ટિક ભોજન મળતું હોય લોકોના સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખીને ભોજન બનાવ બનાવવામાં આવતું હોય તો એવા રેલવે સ્ટેશનના ખોરાકને એવા રેલવે સ્ટેશનને સ્ટેશન સર્ટિફિકેટ મળે છે એટલે કે કે શું એ રેલવે સ્ટેશન પરથી જમવું હિતાવ એ રેલવે સ્ટેશન ઉપર તમે જમશો તો તમને કોઈ નુકસાની થશે નહીં સમજાય તમને અહીંયા સુધી હવે આવું સર્ટિફિકેટ હું કામ મળે ભાઈ એવું કેવું કામ કર્યું કેવું સર્ટિફિકેટ મળે તો ભારત સરકારે એક આખી મુવમેન્ટ ચલાવેલી છે

કે પોષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક ભોજનની વ્યવસ્થા ઉભી કરવી તો જે જે રેલવે સ્ટેશન આ પ્રકારે પોષ્ટિક સ્વાસ્થ્ય વર્ધક ભોજન પૂરા પાડતા હોય એને એક થી પાંચ સ્ટાર આપવામાં આવે વન ટુ ફાઈવ સ્ટાર રેન્કિંગ આપવામાં આવે અને પછી એ પ્રકારનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવે આ મુદ્દો મેં અગાઉના લેક્ચરમાં પણ ભણાવી દીધેલો છે તમે જુઓ ઈટ રાઈટ ઇન્ડિયા આ એનો લોગો અને પછી એની નીચે ટેગલાઇન પણ આપેલી છે કે સહી ભોજન બહેતર જીવન સહી ભોજન બહેતર જીવન તો આ પ્રકારની આખી ચળવળ જેનું નામ છે ઈટ રાઈટ ઇન્ડિયા મુવમેન્ટ અને આ મુવમેન્ટ અંતર્ગત એફ એસ એસ એ આઈ દ્વારા ઈટ રાઈટ સ્ટેશન સર્ટિફિકેટ મળતું હોય છે એક થી પાંચ એના રેટિંગ હોય છે ને આવું સર્ટિફિકેટ વારાણસી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન એનાયત કરવામાં આવ્યું તો તમને એમ થાય કે વારાણસી કેન્ટોનમેન્ટ એટલે શું કેન્ટોનમેન્ટનું ગુજરાતી થાય છાવણી હિન્દીમાં એને છાવણી કહેવાય ગુજરાતીમાં છાવણી કહેવાય જે તે સમયે આપણે આર્મીની જે આવી રીતે છાવણીઓ રહેતી ને એ વિસ્તારને આપણે વારાણસી કેન્ટોનમેન્ટ કહેવાય ફોર એક્ઝામ્પલ આપણા ગાંધીનગર શહેરમાં કોઈ આવી આર્મીની કોઈ છાવણી હોય કેન્ટ હોય તેને શું કહેવાય એને ગાંધીનગર કેન્ટોનમેન્ટ કહેવાય એને ગાંધીનગર કેન્ટ ટૂંકમાં કહેવાય ગાંધીનગર કેન્ટ કઈ છે પછી આવી રીતે વારાણસી કેન્ટ તમે અંબાલા કેન્ટ નામ સાંભળ્યું છે દિલ્હી કેન્ટ આવું નામ સાંભળ્યું છે જો ન સાંભળી તો આજ ગુગલ કરજો તમને ખ્યાલ પડી જશે આખો મુદ્દો ક્લિયર તો એ અંતર્ગત આ સર્ટિફિકેટ છે છે બીજા બીજા કયા 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 રેલવે મળ્યું તો ટર્મિનસ મુંબઈ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન મુંબઈ તો તમે નકશામાં જોવો ભાઈ આપણને આ મજા આવી જાય નકશો તો મુંબઈ ની અંદર બે ત્યાર પછી સેજ ગાડી બેસી જવાનું આપણે વિચારી જ લેવાનું કે અમે રેલવે સ્ટેશનમાં મુંબઈ થી ઊભા બેઠા સીધા જગ્યાનો નો મળે તો ઊભા ઉભા મુસાફરી કરી પણ બેઠા ખરા અહીંથી નીકળ્યા પછી વડોદરા તો જો વડોદરા રેલવે સ્ટેશન તો આપણું ગુજરાત રેલવે સ્ટેશન દિલ્હી દિલ્હી સીધા ગયા વિહાર અને પછી જો ચંદીગઢ ચંદીગઢ તો આ બધા એવા રેલવે સ્ટેશન છે જેને ઈટ રાઇટ સર્ટિફિકેટ મળી ગયા છે જે મહત્વના છે આપણે અહીંયા ધ્યાને લઈ લીધા ભૂલાય ક્યારે કોઈ દી ન ભૂલાય આ મુદ્દો આપણને હવે ગળા હેઠે એવો ઉતરી જાય કે આપણું ભોજન પૌષ્ટિક ભોજન લીધે ઉતરી જવું જોઈએ સમજાઈ ગયું દરેક ચાલો આપણે ત્યારબાદ આગળ વધીએ પહેલા તમારા માટે નાની એવી માહિતી કે માસ્ટર જનરલ બેચ નવ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી રાજકોટ ખાતે શરૂ થવા જઈ રહી છે તો રાજકોટની અંદર નવ જાન્યુઆરીથી સ્પેશિયલ બેચ સવારે આઠ થી દસ તો તમને લોકોને એવું થાય કે ઈચ્છા હોય કે ભાઈ થોડુંક ભણી લેવું છે તો તમે આ શાખાની મુલાકાત લઈ શકો ને એડમિશન માટે ઇન્કવાયરી કરી શકો તમે રૂબરૂ મુલાકાત નથી લઈ શકતા તો ફોન નંબર પણ પણ આપેલો છે તમે એમાંથી માહિતી મેળવી શકો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વર્લ્ડિંગ કોઈ પણ શાખા પર તમે તમારા કોન્ટેક્ટ કરો તમે કરી શકો બીજું તમે એડમિશન લેશો તો તમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે ત્રણ હજારથી વધારે વિડીયો છે આખી એપ્લિકેશનનો તમે જનરલ કોર્સ ખરીદો તો કેટલી કિંમત છે અત્યારે એની અંદર તો સત્યાવીસો રૂપિયાની અંદર તમને મળી જતી હોય છે કે ડિસ્કાઉન્ટ હોય એટલા માટે અને તમને એમ થાય કે તમારે વિષય ખરીદવો છે તમને એમ થાય કે તમારે આધુનિક ભારતનો ઇતિહાસ ભણવો તો મેં બનાવેલો છે તમને એમ થાય કે તમારે કમ્પ્યુટર ભણવું તો એ પણ મેં ભણાવેલું છે તો એ તમારે એક એક વિષય ખરીદવા હોય તો પણ તમે પરચેસ કરી શકશો ડન ભલે પરચેસ નથી કરવું ખાલી ડાઉનલોડ કરીને તમે ડેમો લેક્ચર અટેન્ડ કરજો જેમ કે કમ્પ્યુટરની અંદર ડેમો લેક્ચર છે તમે જોશો તમને ખ્યાલ પડશે કેવી રીતે એનિમેશનનો ઉપયોગ કરેલો છે કેવી રીતે એની પીપીટીઓ છે એ બધું તમને અંદાજ આવશે ત્યાર પછી નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર નું મોહાલી ખાતે ઉદ્ઘાટન તો હવે આ મુદ્દો પહેલા તમને થાય જીનોમ એડિટિંગ કોને કહેવાય આ કોણ આ કાંડ શું છે આખો એ સમજવો પડે તો તમે પહેલા જો આ છે આપણો આને શું કહેવાય આપણો ડીએનએ કહેવાય ડીઓક્સી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ ઉર્ફે ડીએનએ ડીઓક્સી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ માટે જવાબદાર હોય તો કે આપણા માટે જવાબદાર હોય આપણી અંદર જે લખણો છે એ આપણી ઉપરની પેઢીમાંથી આવ્યા હોય તો એના માટે જવાબદાર હોય ડીએનએ પણ આ લખણોમાં ફેરફાર કરવો છે એમાં પરિવર્તન લાવવું છે તો એમાં પરિવર્તન જે લાવવામાં આવે અને આપણે આપણા જીનોમ કહીએ આપણે એને આપણે જીન કહીએ જીનોમ

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો સોંપાયેલા મંત્રી ડોક્ટર જીતેન્દ્ર ત્યાં હાજરી આપી નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ મોહાલી પંજાબમાં આવેલી છે ત્યાં આ પ્રકારની સમિટ અને આ સમિટ દરમિયાન આ કોન્ફરન્સ દરમિયાન નેશનલ જીનોમ એડિટિંગ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું સમજી રહ્યા છો આખો મુદ્દો તો જુઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપણું કોણ છે મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ તો આ મંત્રાલય અંતર્ગત એક વિભાગ કામ કરે છે જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અંતર્ગત કામ કરતી એક સંસ્થા છે નેશનલ એગ્રી ફૂડ મોહાલી પંજાબ અને અહીંયા આખું આયોજન થયેલું અહીંયા કોન્ફરન્સ આઈફેન્સ કોન્ફરન્સ યોજાય અને આ જ કોન્ફરન્સમાં નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું કેમ તો કે એનાથી જીનોમ એડિટિંગ માટે થઈને જે રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ છે પીએચડી સ્કોલર્સ છે બીજા જે તે ક્ષેત્રોના નિષ્ણાંતો છે એને વધુ રિસર્ચની અંદર મોકો મળશે અને વધુ કામ ત્યાં કરી શકશે અને આપણે કંઈક નવી નવી એની અંદર કામગીરી કરી શકશું હવે આનાથી શું થાય આ જીનોમેડિંગથી શું થાય તમે કોઈ પણ એક પાક ધારી લો કોઈ પણ એક એવો પાક એ પાકના જીનોમ એડિટિંગ કર્યા પછી એનાથી વધુ સારી ગુણવત્તાવાળો પાક મળે ભારતની અંદર જેવું વાતાવરણ છે એવા વાતાવરણમાં એ પાક વધુ સારી રીતે ઉત્પન્ન થાય એનું પ્રોડક્શન થાય જેથી જે તે ક્ષેત્રની અંદર જેમ કે ઘઉંની જ વાત કરો ઘઉં તો એની એક એના જીનોમ એડિટ કરીને એક એવા ઘઉં બનાવવાના કે એનું ઉત્પાદન વધારે થાય વધુ પૌષ્ટિક હોય એ માટે થઈને તો ખાસ એનાથી શું થશે તો કે ભાઈ વિશ્વની અંદર ખાદ્યની આટલી મોટી માંગ છે એને ભરપૂર આપણે એની પૂરી કરી શકશું તો આ પ્રકારે ખાદ્ય સંબંધિત જેટલા પણ પાકો છે એના જીનોમ એડિટિંગ માટેનું સેન્ટર મોહાલીમાં ભાઈ સમજાઈશ ને તમને દરેક લોકોને હું ધારી લો તમને ખૂબ મજા પડતી હશે અને બધી જ વસ્તુઓ વ્યવસ્થિત સમજાઈ જતી હશે તમારે શાંત ચીતે તમે લાઇબ્રેરીમાં હો તમારા ઘરે હો ગમે આ લેક્ચર સાંભળવાના તમારે આનું નોટડાઉન કરવાની કાંઈ જરૂરિયાત નથી તમને એની પીડીએફ મળી જવાની છે વર્લ્ડિંગ બોક્સની ટેલિગ્રામ ચેનલમાંથી બરાબર ચાલો ત્યાર પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એને અહેવાલ પબ્લિશ કર્યો ભાઈ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને એમ કહેવાય ગંભીર વાત છે

કેમ કે વર્ક અને ફેમિલી ટાઈમ વચ્ચે એક ઇક્વિલિબ્રિયમ નથી એક બેલેન્સ નથી અને આ સંબંધિત ધ્યાન રાખે કોણ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને એણે અહેવાલ પબ્લિશ કર્યો તો સિમ્પલ વન લાઈનર કે આ પ્રકારનો અહેવાલ નીચેના પૈકી કઈ સંસ્થાએ પબ્લિશ કર્યો વર્લ્ડ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તો આયલો વિશે થોડીક માહિતી મેળવી લઈએ ભાઈઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આજકાલનો નથી ભાઈ એની સ્થાપના ઓગણીસો ઓગણીસમાં થયેલી છે ઓગણીસો ઓગણીસની અંદર અને આ ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્ર હવે આપણને ખબર યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના ક્યારે થઈ 45 ની અંદર તો એ પહેલા આની સ્થાપના થયેલી છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનારી સંસ્થા છે જે એક ત્રિપક્ષીય સંસ્થા છે એ શું કામ કરે તો કે રાજ્યની સરકારો એટલે કે અલગ અલગ દેશની સરકારો પછી અલગ અલગ નોકરીદાતા જે કંપનીઓ છે એ બધા નોકરીદાતાઓ અને કામદારોને એક સાથે લાવે એના જે કાઈ પ્રશ્નો છે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરે કેમ કે કામદારોનું સમાધાન લેવું જરૂરી તમે જૂના પિક્ચર જોયા હોય તો સની દેવલ એક મજૂર જ હોય અમિતાભ બચ્ચન મજૂર હોય એમ કે અમારી માંગે પૂરી કરો એવા બધા આંદોલનો થાય એ બધું આખું પિક્ચરોની અંદર એને સમાવવામાં આવતું તો મજૂર લોકોને પણ અધિકારો રહેલા છે એ બધી બાબતો પર ખાસ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કામ કરતું હોય છે અહીંયા તમે એનો લોગો પણ જોઈ શકો છો જો શ્રમ ધોરણ શું કામ કરે તો કે ભાઈ મજૂરી કેટલે કલાક કરવાની ઓવરટાઈમ થાય તેનું કેટલું પેમેન્ટ આપવાનું

તમે કમેન્ટ કરજો કે નોબેલ પુરસ્કાર શાંતિનો નોબેલ પુરસ્કાર કોણ આપે છે મેં થોડા દિવસો પહેલા જ આખો મુદ્દો ભણાવી લીધો કે જેમાં મેં બધાય નોબેલ પુરસ્કારનો સમાવેશ કર્યો હતો તો શાંતિનો નોબેલ પુરસ્કાર કોણ આપે આપણે કમેન્ટ કરીને જવાબ આપવાનો વડું મથક જીનીવા સ્વિટરલેન્ડ તો તમે આખો દુનિયાનો નકશો યાદ રાખી લો મગજમાં સહેજ વિચારી લો અહીંયા આપણું પ્યારું ભારત હોય તો અહીંયા મિડલ ઈસ્ટના દેશો અહીંયાથી યુરોપ શરૂ થાય તો અહીંયા કંઈક આપણને સ્વિટરલેન્ડ જોવા મળે એનો એક શહેર જીનીવા તો આપણે અહીંયા લખી નાખીએ જીનીવા અને પછી કાઉન્સ અહીંયા સ્લેશ કરીને લખી નાખી આઈ એલ ઓ તો તરત આપણને યાદ રહી જાય હા જીનીવા ખાતે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર રહેલું છે ખ્યાલ પડે છે દરેકને ત્યારબાદ RBI દ્વારા ઉત્કર્ષ 2.0 ફ્રેમવર્ક લોન્ચ તો પહેલો જ સવાલ કે તાજે તરમાં ઉત્કર્ષ 2.0 ફ્રેમવર્ક કોણે લોન્ચ કર્યું હતું તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોની બેંક છેલ્લા લેક્ચરમાં મેં તમને RBI વિશે કેટલા ફેક્ટ કીધા છે RBI ની સ્થાપના ક્યારે થઈ કયા એક્ટ મુજબ થઈ મેં તમને એક સવાલ પણ પૂછ્યો તો કઈ કયા કમિશનના ભલામણના આધારે RBI ની સ્થાપના થઈ

એમણે લોન્ચ કર્યું તો ઉત્કર્ષ એટલે શું ઉત્કર્ષ એટલે કઈક લોકોનું સારું કરવું ભલું કરવું બધા લોકોનું ઉત્થાન થાય બધા લોકોનું ઉત્કર્ષ થાય બધા લોકોનું ડેવલપમેન્ટ થાય તો એવું જ કઈક નો આ પાછળનો ઉદ્દેશ છે ઉત્કર્ષ ફ્રેમવર્ક તો કે ભાઈ ભારતની અંદર અત્યારે ડિજિટલ ઇકોનોમી પર ખાસ ભાર મુકાય ડિજિટલ ઇન્ડિયા નો ઉપયોગ કરવાનો તો ભાઈ ભારતની બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના ઉપર લોકોનો વિશ્વાસ વધે રિઝર્વ બેંક છે એનું આંતરરાષ્ટ્રીય સ્તરે માન સન્માન વધે કે ભાઈ આ એક યોગ્ય બેંક છે પાકિસ્તાનની જેમ નથી ક્યારે ઉઠામણો કરે ઠેકાણા નથી તો દરેક ઇકોનોમિક ફિલ્ડની અંદર આરબીઆઈ તે વ્યવસ્થિત પોતાની રીતે વધુ ડેવલપ થાય અને એને કઈ રીતે વધુ ડેવલપ કરી શકાય એવા કેટલાક ગોલ્સ સાથે એવી કેટલીક કામગીરી સાથે આ ઉત્કર્ષ બે ફ્રેમવર્ક લોન્ચ કરાયેલું છે તો આપણે જોઈએ કે એક્સેલન્સ ઇન પરફોર્મન્સ ઓફ ઇટ્સ ફંક્શન કે ભાઈ આરબીઆઈ ના ફંક્શન અંદર કઈ આખી ઇકોનોમી વધુ સારી ડેવલપ થાય એના માટે કામગીરી કરવી સ્ટેન્ડિંગ ટ્રસ્ટ ઓફ સિટીઝન્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ઇન ધ આરબીઆઈ કે ભાઈ લોકો પહેલા તો ટ્રસ્ટ બેહવો જોઈએ વિશ્વાસ બેઠો છે કે હા અહીંયા કઈ ઉઠામણા થાશે નહીં નહીતર તો ફરફરીયું થઈ જાય ભાઈ ત્યારબાદ બાદ એન્હાન્સ રિલેવન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઇન ધ નેશનલ એન્ડ ગ્લોબલ રોલ્સ આરબીઆઈ નો રાષ્ટ્રીય રોલ શું છે તો ભાઈ આપણી દેશની અંદર ફુગાવોને કંટ્રોલ કરવો આપણે નાણાંની તરલતા જોવી વધારે પડતા નાના લોકો પાસે બધા ખર્ચા કરવા મળશે એટલે એટલે આરબીઆઈ શું કરશે નાણાને ખેંચવા માટે પ્રયત્ન કરશે અને લોકો પાસે પૈસાનો હોય તો આરબીઆઈ શું કરશે લિક્વિડિટી ફેલાવશે આખા માર્કેટની અંદર પૈસાનો ફ્લો કરશે અલગ અલગ રીતે તો આ રીતે આરબીઆઈનો રાષ્ટ્રીય રોલ આંતરરાષ્ટ્રીય રોલ શું રહેલો છે એમાં કઈ રીતે સુધારા થાય એ માટે કામ કરવું ત્યાર પછી ટ્રાન્સપરન્ટ અકાઉન્ટેબલ એન્ડ એથિક્સ ઇન્ટરનલ ગવર્નન્સ વ્યવસ્થિત સુશાસન ચલાવવું એનું ગવર્નન્સ સારું કરવું ટ્રાન્સપરન્ટ કરવું બેસ્ટ ઇન ક્લાસ એન્ડ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ડિજિટલ એન્ડ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવવાનું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઇકોનોમી સારી કરવાની છે આપણે બધાને ડેવલપ થવાનું છે પણ પર્યાવરણના ભોગે નહીં ઇનોવેટિવ ડાયનેમિક એન્ડ સ્કિલ્ડ હ્યુમન હ્યુમન રિસોર્સિસ રિસોર્સિસ કે ભાઈ એવા લોકો પણ હોવા જોઈએ એને એને પણ આપણે બનાવવા પડશે પડશે કે કે સ્કિલ આપવી જેથી કરીને આપણી ઇકોનોમી ડેવલપ થાય તો આવા ગોલ્સ સાથે આવા કંઈક ઉદ્દેશ્ય સાથે ઉત્કર્ષ બે પોઈન્ટ ઝીરો ફ્રેમવર્ક કોણે લોન્ચ કર્યું ભારતમાં બેંકોની બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એમના ગવર્નર શક્તિકાંત દાસ સર યાદ રહી ગયું ને ભાઈ બધા જો તમને આમ ગમતા હોય એ બધે લેક્ચર સમજાય જતો હોય કદી લાઈક આપવામાં કઈ વાંધો નથી તમારી એક લાઈક અમારા માટે ફ્યુઅલ નું કામ કરશે ત્યાર પછી પણ એક અહેવાલ આવ્યો છે વિશ્વના ટોચના દસ શ્રેષ્ઠ પરફોર્મન્સ ધરાવતા એરપોર્ટમાં ભારતના બે એરપોર્ટનો સમાવેશ વિશ્વના દસ સારામાં સારા એરપોર્ટ કે જેને સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે એમાં ભારતના બે એરપોર્ટ આ પ્રકારનો અહેવાલ કોણે આપ્યો તો કે સિરિયમ નામની એક

બીજા નંબર ઉપર છે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી એ સાતમા નંબર આવેલું છે એટલે ટોચના દસ એરપોર્ટ એમાં બે ભારતના બેંગ્લોરનું અને દિલ્હીનું એરપોર્ટ અને પહેલા નંબર ઉપર જાપાનના ટોક્યો શહેરનું એરપોર્ટ હનેડા એરપોર્ટ યાદ રહેશે તમને તો આ સિમ્પલ વનલાઇનર કે ભાઈ આ અહેવાલમાં ભારતના કયા એરપોર્ટનો સમાવેશ છો એ પણ હું તમને કહી દઉં આપણે વ્યવસ્થિત રીતે એને પણ યાદ રાખી લઈએ આ મુદ્દો તો અહીંયા આપણું બેંગ્લોર નો એરપોર્ટ અને અહીંયા આપણું નવી દિલ્હી નો એરપોર્ટ અને અહીંયા આપણે લખી નાખીએ ખાલી આટલું જ તે કે એરપોર્ટ તો આપણા મગજમાં પરીક્ષામાં રિકોલ થઈ જશે હા વાત તો સાચી ભાઈ આ કઈ કેમ્પે ગોડો હતું દિલ્હી હતું કયા રેન્ક ઉપર હતું તો અહીંયા બગડો કરી નાખીએ અહીંયા આપણે સાતડો કરી નાખીએ એટલે આ તો આમ સાતડો અને અહીંયા આમ બગડો કોઈ દી ન ભૂલાય હવે આપણને યાદ રહે જ જાય અહીંયા ડન ત્યાર પછી આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે આજનો સવાલ કે લદ્દાખની સંસ્કૃતિના સંરક્ષણ માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં

તમારા વધારે માહિતી જોતી હોય તો પંચોતેર ચુમ્મોતેર જીરો નવ દસ દસ ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો જે લોકો આ બેચમાં એડમિશન લેશે એને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન તદ્દન ફ્રી જેમાં બે વિશે અવારનવાર હું તમને કોક મેં ભણાવેલા છે આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર ભલે તમે એપ્લિકેશન પરચેસ કરો નો કરો તમે એટલીસ્ટ તમે ડેમો લેક્ચર જુઓ કે કઈ રીતે એનિમેશન ગ્રાફિક્સ થકી ભણાવાયું છે તમને ત્યાં જ બધું યાદ રહી જશે વર્ગ એક વર્ગ ત્રણ તો તમે પાસ કરી જ શકશો

બે લાયકન તમે પ્રેસ કરી દો જેથી તમને નોટિફિકેશન મળતું રહે અને આવા દરેક વિડીયોને તમે લાઇક પણ આપો અને આ વર્લ્ડિન બુક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે યુટ્યુબ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એને પણ ફોલો કરો તમારા સુધી સારામાં સારો કન્ટેન્ટ પહોંચતો થશે જો આપણે જે અલગ અલગ પ્રકૃતિ હોય ભાઈ દરેક લોકોની કાંઈ આપણે ક્વોલિટી માટે કામ કરવું છે વ્યવસ્થિત રીતે તમારા માટે ઇમ્પોર્ટન્ટ સવાલો પૂછાય એવું કામ કરવું છે અને હવે તમને એનો એનાલિસિસ કરતા આવડવું જોઈએ ક્યાંથી ભણવાથી તમારો સમય ઓછો જશે અને તમને પરીક્ષાલક્ષી કામ મળશે સમજો તમે દરેક અને બાકી આપણે દરેક લોકો જાણીએ છીએ વાસ્તવિકતા શું છે અત્યારે કન્ટેન્ટનો દરિયો છે એમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનો છે અને એવું જ કંઈક આપણે તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત